અત્યારે કળશ યાત્રા ચાલી રહી છે. અનેક જગ્યાએ કળશ યાત્રા જતી હોય તે અંતર્ગત વાઘોડિયાના ભણિયારા પાસે જ આ કળશ યાત્રા પહોંચતા જ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વાઘોડિયાના જરોદ જિલ્લા પંચાયતના ભણિયારા ગામે જ અમૃત કળશ યાત્રા આવી પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મારી માટી મારો દેશ માટે જ તમામ નમન વીરોને જ વંદન. આ એક અભિયાન શનિવારે જ વાઘોડિયા તાલુકાના હનુમાનપુરા ગામેથી જ અમૃત કળશ યાત્રાનો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે તાલુકાના અલગ અલગ ગામોમાં ફરી હતી. જરોદ જિલ્લા પંચાયતમાં ભણિયારા ગામે જ અમૃત કળશ યાત્રા આવી પહોંચી હતી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કળશ યાત્રામાં જ સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં જ ભણિયારા ગામમાં ફરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સહ ઇન્ચાર્જ દીપ્તિબેન જયસ્વાલ, વડોદરા જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ સહિત ભણિયારા ગામના સરપંચ, ગામના આગેવાનો અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. આ સમયે જ ગામમાં વિકાસના કામોનું સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે જ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ભણિયારા ગામે એમ તો 6 તારીખથી વાઘોડિયા તાલુકાની અંદર અમૃત કળશ યાત્રા નીકળી છે અને એક અમૃત કળશ યાત્રા આજે વાઘોડિયા તાલુકાના ભણિયારા ગામે આવી પહોંચતા ભણિયારાના ગ્રામજનોએ એને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. અને એ જે કળશ યાત્રા આવી એની અંદર આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહી અને ગામની અંદર ઘરે ઘરે ફરી અને માટી અને ચપટી ચોખા લઈ અને માટી અને ચોખા કળશની અંદર એકત્રિત કરી અને એ માટી ચોખા જે છે એ દિલ્હીની અંદર જે વન વાટિકા બનવા જઈ રહી છે એની અંદર આ આપણી માટી ભણિયારાની પણ જાય એવી એક આખું એમને લોકોને સમજાવ્યા છે. અને એના માર્ગદર્શન હેઠળ આ વાઘોડિયા તાલુકાના ભણિયારા ગણેશપુરા અમરેશ્વર ગામની અંદર આ કાર્યક્રમ આજે ચાલુ છે અને આવનારા દિવસોની અંદર એટલે 13 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આની અંદર જરોદ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ પણ વિશેષ ઉપસ્થિત હતા, સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ ઉપપ્રમુખો, મંત્રીઓ, કોષાધ્યક્ષ તેમજ સંગઠનના દરેક મોરચાના પ્રમુખ અને મહામંત્રી તેમજ બૂથ પ્રમુખો સુધી દરેક નાનામાં નાના કાર્યકર્તાઓ, સરપંચો અને વિશેષ ભણિયારા ગામના ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલો અને નાના બાળકોએ પણ આ જે કળશ યાત્રા આવી એનું હાર્દિક સ્વાગત કર્યું છે અને ભણિયારા ગામની અંદર આખું એક દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે. અને આજે ભણિયારા ગામની અંદર સંસદ દ્વારા 3-4 કામોના પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ત્યારે આજે વિશેષ ના કહેતા આજે આજે કળશ યાત્રા આવી છે એના અંદર જે વિશેષ રંજનબેન ભટ્ટ અમારા સાંસદ ઉપસ્થિત રહ્યા છે એમનો હું ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના મેરા મિટ્ટી મેરા દેશ કાર્યક્રમના અનુસંધાને આજે મારા મત વિસ્તાર જરોદ જિલ્લા પંચાયતમાં ભણિયારા ખાતે આ બધા કાર્યકર્તાઓ ભેગા થઈને પ્રોગ્રામ કરવામાં આવ્યો. સાથે સાથે આ કાર્યક્રમના અંદર માનનીય વડોદરાના લોકસભાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. બેનની એક અલૌકિક સ્ટાઇલ છે કે પોતે જ્યાં જાય ત્યાં એક સ્થળ પર નહીં પણ ગામમાં ડોર ટુ ડોર લોકોને જઈને મળવું અને એમના પ્રશ્નો પણ સાંભળવા. તો દરેક ગામમાં જઈને ઘરેથી આંગણામાંથી માટી લીધી છે કળશમાં, સાથે સાથે વેપારીઓ પાસેથી ચોખા લીધા છે અને દરેક ગામની અંદર ખૂબ જ ઉત્સાહ હતો અને તમામ ગામજનોની માતા, બહેનો, યુવાનો, વડીલો, બાળકો, પ્રાથમિક શાળાના તમામ લોકોની હાજરીમાં સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આ કાર્યક્રમ અમારા ગુજરાતના યશસ્વી પ્રમુખ સી આર પાટીલ સાહેબ, જિલ્લાના પ્રમુખ શ્રી સતીશભાઈ નિસાળિયા અને તાલુકાના ભાજપ પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, રમણભાઈ, સંજયભાઈ ત્રણેયના માધ્યમથી થઈ રહ્યો છે. અને આજના દિવસે ભણિયારા ખાતે એક પ્રોગ્રામ ગોઠવવાનું અમે લોકોએ સૂચન કર્યું હતું કે અમારા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સુરેશભાઈનો જન્મદિવસ હોવાથી
એ પણ કાર્યક્રમ થાય અને સુંદર રીતેનો પ્રોગ્રામ થયો છે. તમામ જરો જિલ્લા પંચાયત સીટના સરપંચશ્રીઓ કાર્યકર્તાઓ તાલુકામાંથી પધારેલા તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનું છું અને સાથે સાથે ત્રણ કામોના અહીંયા ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલા છે. પીવર બ્લોકના કામો 7 લાખના 25 લાખનો ડામર રોડ છે અને ગણેશપુરાથી ઇન્દ્રાલને જોડતો ડામર રોડ 80 લાખ રૂપિયાનો પણ છે. સાથે સાથે પોલીસ સ્ટેશન માટે 5 લાખ રૂપિયાનો હોલ પણ અહીંયા આપવામાં આવ્યો છે. તમામ કામોના ખાતમુહૂર્તને લોકાર્પણ પણ આજે માન્ય સાંસદશ્રીના હસ્તે કરવામાં આવે છે. ભારત માતા કી જય. વંદે માતરમ.